મોરબી જિલ્લાના હળવદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ કરી આત્મહત્યા હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જ્યાં મદીનાબેન યુનુષભાઈ ઉંમર વર્ષ પાંત્રીસ નામની મહિલાની હત્યા તેના પતિએ કરી હતી અને દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આરોપી પતિ ફરાર થયો હતો બનાવની જાણ થયા બાદ હળવદ પોલીસ ટીમે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી જોકે હળવદ પોલીસ આરોપી સુધી પહોંચે તે પૂર્વે જ હત્યાના બનાવમાં નવો ટ્વીસ્ટ સામે આવ્યો હતો જેમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિએ જ આત્મહત્યા કરી લીધું હોવાના સૂત્રોમાં જાણવા મળ્યું છે યુનુસ ઇબ્રાહીમભાઈ સંધિ નામના ઈસમે પત્નીને હત્યા કર્યા બાદ પોતે ઝેરી દવા પી લીધી હતી હત્યાના સ્થળથી થોડે દૂર હનુમાનજીના મંદિર પાસે આરોપી પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ ચલાવી છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલમ સમાચાર મોરબી હળવદમાં એક વિજયનગર પરા કરીને જગ્યા છે ત્યાં એક મહિલાનો કુંડનો બનાવ બનેલો છે જેનું નામ અદિનાબેન યુનુસભાઈ સંધી આ મહિલાનું મર્ડર છે એ ગળાના ભાગે અને બેટના ભાગે છરીના ઘા મારી અને કરવામાં આવેલ છે તપાસ દરમિયાન ખબર પડી કે આ મર્ડર છે એના પતિએ જ કરેલું છે આ અંગે નિઝામભાઈ ફકીર મોહમ્મદ જે મરણ જનાર મહિલાના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ દરમિયાન આરોપીની શોધખોળ કરતા આરોપી યુનુસ અબરામભાઈ સંધિ જે મહિલાના પતિ થાય એમની પણ લાશ મળી આવી છે એમણે પોતે પણ ઝેર પી કોઈ ઝેરી દવા પી અને આપઘાત કરેલો છે અને મરણ જનારના આ બંને મરણ જનારની વચ્ચે વિવાદનું જે કારણ છે એ એવું કહેવાય છે કે જે મરણ જનાર છે પોતાના પત્ની મદીનાબેન ઉપર ચારિત્રની શંકા કરી રહેલા હતા અને એના કારણે ઝઘડો હતો અને ઝઘડાના પરિણામે આજે બે એ જાન ગુમાવ્યો છે